दृश्य नंबर चार जेमा खास करीने मानव मननी स्वार्थीयता विषे वात समझवा जेवी छे। ब्रिंग्स थियरी अपना ख्याल में हसे लातूर में धरतीकंप आव्यो त्यारे आ थियरी प्रकाश में आवी। ईपीडब्ल्यू आइन साइन पेन वेव्स ए गुरुत्वाकर्षण ना बड़े जमीन ने तोड़े छे। आ वेव्स क्या पैदा थाय छे ए माटे ब्रिंग्स थियरी में साइंटिस्टोए बतायू के कतलखाने कपाता पशुओनी जे चिचियारी अने मानव मननी स्वार्थीयता। आपणे वात करवी छे स्वार्थीयतानी, केटला बधा कंपित किरणों आ स्वार्थीयताथी निर्माण थाय छे। ए कंपित किरणोथी मानस वधु स्वार्थी बने छे, असंतुष्ट बने छे, विवरिंग बने छे, अस्थिर बने छे, अने विश्वमां क्यांय सुख शांतिनो मार्ग पछी देखातो ज नथी। तो चालो जोईए कि आ स्वार्थीयता क्यां सुधी पहोंची छे। एक गाय, एक भैंस ए पोताना बच्चा ने बचावा माटे वाघ ने सिंहनी पण सामे थाय ए सिंहने भगाड़ीने पण पोताना बाळकनुं रक्षण करे ए संस्कार पशुमां पण होय। चालो जोईए आ मानवीय मां ए पोतानी स्वार्थीयताना कारणे केवा केवा अंजामो आपे छे निहाळीए आपणे। આ કેવી રીતે શક્ય છે? મારું હમણાં જ પ્રમોશન થયું છે, મારા ફિલ્ડમાં હું આ પ્રેગ્નન્સી હમણાં અફોર્ડ ના કરી શકું, મારું ફિગર બગડી જાય, ને મારા ફિલ્ડમાં ફિઝિકલ અપીયરન્સ ખૂબ જ જરૂરી છે, આ બાળકથી મારો ગ્રોથ અટકી જશે। માં, મને તમારો અવાજ ખૂબ જ પસંદ છે। માં, શું તમારા ધબકારા સાંભળી શકે છે? મને તમારા ધબકારા સૌથી વધારે પસંદ છે। માં, મને ગલગલિયા ના કર, હું એને ફીલ કરી શકું છું। માં, તમારી કુખમાં મને બહુ જ સારું લાગે છે। માં, હું તમને અડવા માંગુ છું, તું મને પસંદ તો કરે છે ને? ઓ જીના 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 ઉડા ગુલાલ માઈ તેરી ચુનરિયા લહેરાય। जीना 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 रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराए। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का है लाई लाई लाई। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, माई तेरी चुनरिया लहराए। डॉक्टर, मने कल नी अपॉइंटमेंट जोईए छे, मारे अबॉर्शन करावू छे। मां, आ अबॉर्शन शू छे? કેમ ચિંતિત છે? તને પરેશાન જોઈને મને સારું નથી લાગતું। માં, આપણે હોસ્પિટલમાં કેમ આવ્યા છે? અબોર્શન, અબોર્શન એ એક જ ઉપાય છે। માં, માં અબોર્શન એટલે તું મને મારી નાખીશ? માં, માં તું આવું ના કર, મને આ પૃથ્વી પર આવવા દે, મારે પણ જોવું છે પૃથ્વી કેટલી સુંદર છે। તું મને તારામાંથી કાઢીને ફેંકી દઈશ? જેવી રીતે સડેલો દાંત ડોક્ટર કાઢી નાખે છે એવી રીતે? મારી અને સડેલા દાંત વચ્ચે કોઈ અંતર નથી, બોલ માં બોલ, પણ મારો તો જન્મ થઈ ગયો છે, હું તારા શરીરમાં જીવિત છું, હું જીવવા માંગુ છું, હું રમવા માંગુ છું, મને મુશ્કેલીથી ચોર્યાશીલા જીવાયોની પસાર કરીને મહા મુસીબતથી માનવ જન્મનો અવસર મળ્યો છે, મહેરબાની કરીને મારી પાસેથી આ અવસર ના છીનીશ, અગર તે મારી હત્યા કરી નાખી તો
તો મારું અસ્તિત્વ જ મટી જશે. માં માં મને નહીં માર, માં 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 મને નહીં માર. જગ સે હારા નહીં મેં, ખુદ સે હારા હું માં. એક દિન ચમકુંગા લેકિન તેરા સિતારા હું માં. માઈ રે માઈ રે, તેરે બિન મેં તો અધૂરા રહા. માઈ રે માઈ રે, મુઝસે હી રૂઠી મેરી પરછાઈ. વર્તમાન સમયનું સૌથી મોટું કોઈ દુર્ભાગ્ય હોય તો એ દુર્ભાગ્ય છે માં અને બાપ એ કોને કહેવાય એ સમજ્યા પહેલા આજના યુવાનો માં અને બાપ બની જાય છે. માતૃત્વ કોને કહેવાય, પિતૃત્વ કોને કહેવાય? તમારા ખોળામાં ભારતનું, દેશનું, વિશ્વનું જ્યારે ભવ્ય ભવિષ્ય પાંગરતું હોય, તમે કેવી રીતના, તમારી કઈ એવી સ્વાર્થીયતા, તમારા થોડા ઘણા રૂપ માટે તમે આ શું કરી રહ્યા છો? રૂપ કાના ગર્વ કરો ધૂપ સા ઉતરતા હૈ, મદમાતા યૌવન ભી ચાર દિન ઠહરતા હૈ. ભૌતિક સુખ જગત કા ધન ધરા ઓર ધામ, સાગર કી છાતી પર લહેર સા ગુજરતા હૈ. એક સાગરની છાતી પર ગુજરતી લહેરની જેમ તમારું રૂપ, તમારું યૌવન અને તમારી સંપત્તિ શ્રીમંતાઈ ચાલી જશે. શું આ રૂપને બચાવવા માટે તમે તમારા બાળકને પણ નહીં સાચવો? યાદ રાખજો, માં બનવું એક ઘટના નથી, માં બનવું એક સાધના છે. મારે તો ત્યાં સુધી વાત કહેવી છે, સાધવી બનવું સહેલું છે, માં બનવું અઘરું છે. માં કોને કહેવાય? જે પોતાના દેહમાંથી દેહ આપે, પોતાના જીવમાંથી જીવ આપે, પોતાના ભાવમાંથી ભાવ આપે. એક સલામત ધરતી ના હોય તો એક કે વૃક્ષ સલામત ના હોય. આ માતૃતા માતૃત્વ ના હોય, આ માતૃત્વ ના હોય તો આ વિશ્વની અંદર ભારતના ભવિષ્યનો કોઈ ઘડવૈયા, આ વિશ્વની અંદર રામ કૃષ્ણ પૈગંબર મહાવીર કોઈ પેદા નહીં થાય. ભગવાન મહાવીર જેવા ભગવાન મહાવીર પણ સમવ શરણમાં બેઠા છે, અને ત્યારે ભગવાન મહાવીરની પાસે ગુરુ ગૌતમ આવે છે અને પૂછે છે કે ભગવાન, તમારી સામે આવેલી આ એક ભરવાડન, તમને જોઈને એની છાતીમાંથી દૂધની ધારા વહી પડી છે, આ દ્રશ્ય શું કહે છે? ખૂબ આનંદ થાય એ સાંભળીને કે પરમાત્મા જેવા પરમાત્મા નિર્મોહી કેવલ જ્ઞાની વિતરાગ વિભૂપન ગૌતમને કહે છે, ગોયમ એ તો મેરી અમ્મા. ભગવાન જેવા ભગવાન પણ એમ કહે, આ મારી માં છે. આ માતૃત્વનું બહુ મોટેરું મૂલ્ય છે. એક કૂતરું પણ પોતાના બચ્ચાને જન્મ આપે છે અને સાચવે છે, એક સુવર પણ પોતાના બચ્ચાને જન્મ આપે છે અને સાચવે છે, એક વાઘ સિંહ જે સાવજ હિંસક પશુઓ છે એ પણ પોતાના બચ્ચાને સાચવે છે, જન્મ આપે છે. શું હે માં, તું એનાથી પણ ગઈ ગુજરી? તારા પેટમાં આવેલા બાળકને શું તું આ દુનિયામાં જન્મ નહીં આપે? શું એના આત્માના કલ્યાણનો માર્ગ તું નહીં આપે? હા, જો તારે બ્રહ્મચર્ય પાડવું હોય ને તો ચોક્કસ પ્રકારે તો જન્મ નહીં આપે તો ચાલશે, પણ જો તારે બ્રહ્મચર્ય ન પાડવું હોય ને તો બે વાત
याद રાખજે બેટા, એક તો લગ્ન કરવા પડશે અને બીજામાં સંતાનોને જન્મ આપવો જ પડશે. એક સંતાનથી નહીં પતે, બેથી પણ નહીં પતે, તમારે ચાર ચાર સંતાનોને જન્મ આપવો જ પડશે. નહીં તો અમારું આર્યત્વ જોખમમાં છે. માટે તમે દહી દીકરીઓ છો, સંકલ્પ કરજો તમે અવશ્ય લગ્ન કરશો, સાધ્વી બનશો નહીં તો લગ્ન કરશો, અને તમે સુયોગ્ય એવા સંતાનને જે ગર્ભાવસ્થાના નિયમો છે એનું સુંદર પાલન કરો, અને એ રીતે તમે એક સુંદર બાળકોને જન્મ આપો. પરમાત્માનો આત્મા જ્યારે આવી માતાઓને જુએ છે ત્યારે હૈયામાં અત્યંત કંપારી છૂટે છે, કરુણા છૂટે છે, જગતના જીવ માત્રને વ્હાલ કરવાની સંવેદનાના ઝરણા ફૂટે છે. અને એ જ તો કારણ છે કે પરમાત્મા 84 લક્ષ યોનિમાં ભ્રમણ કરતા 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 જ્યાં જ્યાં પણ આવા હિંસાના, આવા વ્યભિચારના, અનાચારના, દુરાચારના, ભ્રષ્ટાચારના, બલાત્કારના દ્રશ્યો જુએ છે, સકલ જીવ પ્રત્યે એને પ્રેમ થાય છે, કરુણા થાય છે, મૈત્રી થાય છે, વાત્સલ્ય થાય છે. આ જીવોને સાચું શું છે, આત્મકલ્યાણમાં કેવો આનંદ છે એ કેવી રીતે બતાવવું, એવી ભવ્ય ભાવનાઓ એના રોમ રોમમાં નિર્માણ થાય છે. માટે જ એને તીર્થંકર નામ કર્મ નિકાચન થાય છે, માટે જ એ પરમાત્મા બને છે. તો ચાલો હવે આપણે આગળ નિહાળીએ પરમાત્માનું ચેવન કલ્યાણક, એટલે કે પરમાત્માનું દેવલોકમાંથી નીકળવું અને મનુષ્યની માતાના પેટમાં અવતરવું, એ ચેવન કલ્યાણકને હવે આપણે આગળ નિહાળીએ. કેમ નથી જોઈતું તને આ બંધન? કેમ નથી આપવો તારે આ બાળકને જન્મ? કારણ કે નથી જોઈતું તને આ તારી કાયાનું બેડોળપણું? કે નથી જોઈતું તને તારા કરિયરનું પતન? કેવી રીતે કોઈ કરી શકે આ ગર્ભહત્યા? ગર્ભહત્યા આ શબ્દ સાંભળીને જ મારું હૈયું કંપી ઉઠે છે. અત્યંત દુર્લભ એવા માનવ ભાવને પ્રાપ્ત કરવા ચંખી રહેલા નિર્દોષ બાળકની હત્યા હું નિર્દય કૃત્ય કોઈ કેવી રીતે કરી શકે? શું સાચે જ આ પૃથ્વી પર એવી માતાઓ પણ છે જે પોતાના આશયોને પામવા આવું દુષ્કૃત્ય પણ કરી શકે? આવું વિચારતા અને જોતા પણ મારું હૈયું થરથરી ઉઠે છે. હે માતૃત્વને ધારણ કરનારી માતા, શું તને ખબર નથી કે આ ગર્ભ હત્યા એટલે પંચેન્દ્રિયની હત્યા છે, જે તારા માટે નરકના દ્વાર ખોલી નાખશે? આ પંચેન્દ્રિયની હત્યા તને નારકીમાં લઈ જઈને ક્ષણે ક્ષણે મારશે. હે માતા, શું તને યાદ નથી એ ભયાનક નરક જીવન જ્યાં તું કેટલીય વાર જઈ આવી છે? હે પ્રભુ, આ માતાને કેમ કરી સમજાવું કે જ્યાં અનેક માતાઓ માતૃત્વને ઝંખી રહી છે ત્યાં તું બાળ હત્યાનો વિચાર પણ કેવી રીતે કરી શકે છે? હે કૃપાળુ, એને કેવી રીતે સમજાવું, કેવી રીતે મનાવું, એને આત્મલક્ષી કેવી રીતે બનાવું? હે પ્રભુ, સર્વ જીવોને મદદરૂપી બની શકું એવી મને શક્તિ આપો. યુક્ત કરહે સર્વને સંગે, મુક્ત કરહે બંધ, સંચાર કર સકલ કર્મે શાંત તવ તણ છંદ. યુક્ત કરહે સર્વનિ સંગે, મુક્ત કરહે બંધ, સંચાર
विचार कर सकल कर में शांत तव तन छंद चरण पद में मम चित्त निस्पंदित कर हे चरण पद में मम चित्त निस्पंदित कर हे नंदित कर नंदित कर नंदित कर हे अंतर मम विकसित कर।